લંડન, નોર્થ આયર્લેન્ડ અને વેલ્સ અને સ્કોટલેન્ડ, એમાં સ્કોટલેન્ડ ના સેન્ટ છે ને સેન્ટ એન્ડ્રુ છે. સેન્ટ એન્ડ્રુ આ લોકો પાસે 300 વર્ષ જૂની હિસ્ટ્રી બધી આ છે ને. આયુ સેન્ટ એન્ડ્રુ નો જીસસ હતો. હા, લંડન ના કોણ હતા આશીષ? વિલિયમ. જોકે આપણા માટે નહીં પણ છોકરાઓ માટે એની હિસ્ટ્રી જાણવી જરૂરી છે ને. 4000 વર્ષ પહેલાનો આ કોર્ટ છે. આવું લખેલો 1,120 પાઉન્ડ રેન્ટ છે. આવું નળ છે આવો જોતો. પઝલ સોલ્યુશન કરો છો. ₹1823 નું જો જેતું આ ફ્લેટ છે. હેન્ડવર્ક કરેલું છે બધું. આપણા મમ્મી ની ઓલું બોટદા ઢાક બોટદા ઢાકણી ઓલું જે ભરતો ને હાથથી, એ આ હાથથી કરેલું છે. ફ્લેગ છે પણ 1823 નો હાથથી કરેલું છે. આ છે ને જ્યાં બી જઈએ ને કિડ્સ માટે સ્પેશિયલ એક્ટિવિટી હોય બધી આર્ટ કરવાનું અને બધું, એટલે કિડ્સ ને બધાને બહુ મજા આવે. અહીંયા એલિફન્ટ બધા આર્ટ કરવા બેસી ગયા છે. ચલો હવે 5 મિનિટ જ આપવામાં આવશે, પછી પેપર સબમિટ કરી દેવાના બધાય. ના 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 બતાવો સ્ટુડન્ટ. અને તો સમજો એક પૂરું કરી, એક પેપર લઈને બીજું લઈ આવી પૂરું કરીને. હા, દાનીએ જો એક પૂરું કરી દીધું અહીંયા. સેજલમાં ઝડપ કરો. આ ભાઈ પણ હાવ ઝીણું ઝીણું કામ કરે છે. બધા થી આગળ મંત્ર છે. લંચ ચાલુ થઈ ગયું છે. વઘારેલા ભાત, રતલામી, સેવ, બધું છે. ચટણી, મસાલા, હજી જો અહીંયા ભરેલું છે. પણ યાર ભાત ખૂટે ને, જેના ભાત પૂરા થાય ને એને જ પોપકોર્ન આપવામાં આવશે. ઓકે, વાહ ભાઈ વાહ. તૂટી ગયો પણ આ કિલ્લો તો જૂનું છે ને એટલે વર્ક નથી કરતું. હે ને, પેલા સમયમાં મંત્ર આવી રીતના ઓલું હોય ને, ગરડી હોય, ગરડી કહેવાય છે. આપણે દોરી બાંધેલી હોય, ઢોલ નીચે નાખીને પાણી ભરાય ને પછી આમાં ફેરવે છે. પાણી ઢોલ ઉપર આવી જાય, નીચે પાણી, પાણી દો, પાણી દેખાય.
બસ લો પાણી ઉપર આવી જશે. આ બ્રોકન કેમ થઈ ગયો એમ પૂછે નિર્વા. બ્રોકન આ વોર થયું ને ત્યારે બોમ્બ થી આ કિલ્લો તોડી નાખ્યો હતો. આ તો ત્યાં કેવો ટેકો આપ્યો છે. ઓરિજિનલ જો ઓરિજિનલ કિલ્લો આવો હતો અત્યારે સિચ્યુએશન આવી છે એની. એક બાર નો ભાગ જ આખો તૂટી ગયો છે. હા વર્લ્ડ વોર માં બોમ્બ બ્લાસ્ટ છે ને એમાં. યુનિવર્સિટી સેન્ટ એન્ડ્રુઝ વર્લ્ડ મ્યુઝિયમ. મ્યુઝિયમ છે સાંજે 7 વાગ્યા સુધી ઓપન હોય છે તો આપણે મ્યુઝિયમની વિઝિટ કરીએ. ફ્રી એન્ટ્રી 7 ડેઝ વીક એક્ઝિબિશન ઇવેન્ટ્સ. સ્કોટલેન્ડ્સ ફર્સ્ટ યુનિવર્સિટી સેન્ટ એન્ડ્રુઝ યુનિવર્સિટી છે એ સ્કોટલેન્ડની ફર્સ્ટ યુનિવર્સિટી છે. શું કરો છો? પઝલ સોલ્વ કરવાની મેથ થતી ઘણું કરવું. વાવ મિત્રો જો ડાયમંડ્સ નો અંદર ડિફરન્ટ કલર આવે છે જો. અને જે તું ઓ જો હા જો હિન્દુ દેવી દેવતાના સ્કલ્પ છે જો. બ્રહ્મા શિવા એન્ડ હિઝ કોન્સ પાર્વતી ફેમિલી લક્ષ્મી લિંગા હનુમાન ગણેશા અને દુર્ગા. થાકી ગયા ટ્રેડિશનલ મ્યુઝિક છે અને પ્રેક્ટિસ કરે છે બધા અહીંયા. એનું સાઉન્ડ મ્યુઝિકલ ટ્રેડિશનલ સાઉન્ડ છે. વોટ ઇઝ કોલ ખબર નથી શું કહેવાય એને, પણ પ્રેક્ટિસ કરે છે બધા અહીંયા. નવો આવિષ્કાર કર્યો છે. બે હાથની જગ્યાએ બે પગ નાખી દીધા.
ચલો હવે ચલો, થાકી ગયા બધા? યસ. હજી જવું છે ફરવા કે ઘરે જતું રહેવું? ઘરે ઘરે ઘરે. થાકી ગયા તો બધા ફરી ફરી નો જઈએ હવે ઘરે. રખડી જ્યાં ગયા થોડું. ના રે શેઠજી, હવે ઘરે જઈએ. બસ બસ બસ. અને પહેલેથી મારી મ્યુઝિક માં નથી. ઘઉંના ખેતર ચાલુ થઈ ગયા બધા. ફરી નાવીને ફટી ફટાફટ ક્વિક ડિનર બનાવવાનું છે. અહીંયા બને છે દાબેલી. ક્વિક ડિનર પર દાબેલી બને, ફટાફટ બને દાબેલી. બને દાબેલી. એ છેલ્લો દિવસ આપણો ટૂર નો વે. હવે આમ રોવું આવશે ને બધાને. આપણને રોવું કે અમે નેક્સ્ટ ટૂર નો પ્લાન કરી નાખીને. હા હા. આ પેકેટ પાઉં. દાબેલીનો મસાલો રેડી થઈ ગયો. દાબેલી ફ્રાઈડ મડીસ થવા. અમે ખાવાના પણ છીએ. દાબેલી ખાવાના પણ છો તમે? છોકરાએ ચાલુ કરી પણ દીધી છે. એક નંબર, એક નંબર. દાની આખી દાબેલી ખાઈ દો ને આખી લોલીપોપ દેવાની છો ને? ગરમા ગરમ દાબેલી ચટણી અને જો છાશ ઠંડી ઠંડી મસાલા વાળી. શીરો છે મળો ખાવા. તો હવે અહીંયા કરીએ બ્લોગ નો એન્ડ. મળીએ પછી નવા બ્લોગ માં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન અવર નેક્સ્ટ બ્લોગ. પણ જો બ્લોગ સારા લાગતા હોય તો આગળ જલ્દીથી શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો. અને ધ્યાન રાખજો તમારું. ચલો મળીએ પછી નવા વ્લોગમાં. ગુડ નાઇટ એન્ડ બાય.